नमस्कार न्यूज 18 गुजराती में आपनुं स्वागत छे। हूँ छूँ रिंकल। समाचारनी शुरुआत करिए तो देश में कोरोना विरुद्ध प्रधानमंत्री नरेन्द्र मोदीए जोरदार अभियान छेड़्यु छे। 3 जानुआरी देशभरना 15-18 वर्षना तरुणों ने कोरोना विरोधी रसी आपवानुं अभियान शुरू थशे तो 10 जानुआरी हेल्थ वर्कर्स सहित तमाम फ्रंटलाइन वर्कर्स ने प्रिकॉशन डोज एटले के बूस्टर डोज अपाशे। ज्यारे 60 वर्षथी मोटी वयना गंभीर बीमारीथी ग्रस्त लोकोने पण डॉक्टरनी सलाह बाद प्रिकॉशन डोज अपाशे। साथ ज प्रधानमंत्री जाहरात करी कि टूंक समय में ज देश में नेजल वैक्सीन और डीएनए बेज रसी आप शुरू थे। प्रधानमंत्री रसीकरण ने लेने गई काले रात्र जाहरात करी। प्रधानमंत्री ने जाहरात बाद राज्य सरकारे पण तैयारी शुरू कर दीधी है। प्रधानमंत्रीए फरी एक वक्त मास्क डिस्टन्स सहित नियमों पालन करने देशवासियों ने अपील करी। प्रधानमंत्री ओमिक्रोन थी डरवानी नहीं परंतु सतर्क रहेवानी अपील करी। देश में अत्यार सुधी में रसीना 141 करोड़ डोज अपाई चुक्या छे। तो गईकाले रात्रे ज पीएम मोदीए मोटो निर्णय लीधो छे। 10 जानुआरी कोमोर्बिड वृद्धों ने प्रिकॉशन डोज आपवानो निर्णय लेवामां आव्यो छे। ते उपरांत हेल्थ वर्कर्स अने जे फ्रंटलाइन वर्कर्स छे तेओने पण प्रिकॉशन डोज आपवानी शुरुआत करी देवामां आवशे। तदुपरांत सौथी मोटो निर्णय करवामां आव्यो छे 15-18 वर्षना जे बाळको छे तेमनुं जे रसीकरण छे तेनी शुरुआत थई जशे। 3 जानुआरी आ रसीकरणनी शुरुआत थवा जई रही छे। आ खूब ज महत्वनो निर्णय गणी शकाय कारण के एक बाजु ज्यारे ओमिक्रोनना केसेस अत्यारे वधी रह्या छे त्यारे बाळकोने लईने सौथी वधारे चिंता हती। હવે એ બાળકો માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે જ્યારે શાળાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે શાળાઓમાં પણ કેસીસ સામે આવી રહ્યા છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગઈકાલે રાત્રે જ રાષ્ટ્રજોગ સંબોધન કરવામાં આવ્યું અને સંબોધનમાં જાહેરાત કરવામાં આવી હતી 15-18 વર્ષના જે બાળકો છે તેમના માટે રસીકરણની જાહેરાત થઈ ચૂકી છે। આગામી 3 જાન્યુઆરીથી આ રસીકરણ અભિયાનની શરૂઆત કરી દેવામાં આવશે અને સૌથી મહત્વની જાહેરાત કરવામાં આવી છે પ્રિકોશન ડોઝ બુસ્ટર ડોઝની કે જે હેલ્થ વર્કર્સ છે તેઓ માટે હેલ્થ વર્કર્સ માટે પ્રિકોશન ડોઝની શરૂઆત કરવામાં આવશે। પંદરા સાલ સે 18 સાલ કી આયુ કે બીચ કે જો બચ્ચે હૈ અબ ઉનકે લિયે દેશ મે વેક્સિનેશન પ્રારંભ હોગા। 2022 મે 3 જનવરી કો सोमवार के दिन से इसकी शुरुआत की जाएगी। इसलिए प्रिकॉशन की दृष्टि से सरकार ने निर्णय लिया है कि हेल्थ केयर और फ्रंटलाइन वर्कर्स को वैक्सीन की प्रिकॉशन डोज भी प्रारंभ की जाए। इसकी शुरुआत 2022 में 10 जनवरी सोमवार के दिन से की जाएगी। जो अधिक आयु वाले हैं और पहले से ही किसी न किसी गंभीर बीमारी से पीड़ित है उन्हें प्रिकॉशन लेना सलाह योग्य है। इसको ध्यान में रखते हुए 60 वर्ष से ऊपर की आयु के कोमॉर्बिडिटी वाले नागरिकों को उनके डॉक्टर की सलाह पर वैक्सीन की प्रिकॉशन डोज का विकल्प उनके लिए उपलब्ध होगा। ये भी 10 जनवरी से प्रारंभ होगा। हमारे देश में जल्दी ही नेजल वैक्सीन और दुनिया की पहली डीएनए वैक्सीन भी शुरू होगी। હવે બાળકોને રસી આપવાનો માર્ગ મોકળો બનશે। ડીસીજીઆઈએ બાળકોને રસીને મંજૂરી આપી દીધી છે। ભારત બાયોટેકની રસીને મંજૂરી અપાઈ ચૂકી છે। 12-18 વર્ષના બાળકોને રસી આપવામાં આવશે। ભારતના બાળકો માટે પહેલી રસીને મંજૂરી આપી દેવામાં આવી છે। બાયોટેકની રસીને મંજૂરી આપવામાં આવી છે। ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 169 કેસ નોંધાયા છે। કોરોનાથી 2 લોકોના મોત નિપજી ચૂક્યા છે ત્યારે અમદાવાદમાં સૌથી વધારે કેસ નોંધાયા। અમદાવાદમાં 63 કેસ નોંધાયા છે। સુરતમાં 29, આણંદમાં 18 અને વડોદરામાં 16 કેસ નોંધાયા છે। રાજ્યના 26 જિલ્લામાં કોરોનાનો પગ પેસારો થઈ ચૂક્યો છે।
ત્યારે 24 કલાકમાં રાજ્યમાં ઓમિક્રોનના 6 કેસ નોંધાયા. ખેડામાં નવા 3 કેસ સામે આવ્યા. અમદાવાદમાં 2 અને રાજકોટમાં 1 કેસ નોંધાયો છે. ત્યારે રાજ્યમાં ઓમિક્રોનના કુલ 49 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. ઓમિક્રોનની દહેશતની વચ્ચે વલસાડ જિલ્લાની 3 શાળાઓમાં 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા જિલ્લાની શાળાઓ અને શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ. ગુરુવારે વલસાડ તાલુકામાં જ 4 અને પારડીમાં 1 મળીને 5 જેટલા કોરોના પોઝિટિવ દર્દી સામે આવ્યા. વિદ્યાર્થીનીને કોરોના પોઝિટિવ આવતા અન્ય વિદ્યાર્થીઓ શિક્ષક સહિત 40 નો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને જ્યાં સુધી રિપોર્ટ ના આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ છે. રાજકોટમાં ઓમિક્રોન વેરિયન્ટનો વધુ એક કેસ નોંધાયો છે. યુકે અને લંડનથી આવેલી 21 વર્ષીય યુવતીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 21 તારીખે અમદાવાદ એરપોર્ટ પર કોરોના રિપોર્ટ આવતા આઇસોલેટ એમ્બ્યુલન્સમાં રાજકોટ ખસેડી હતી. ત્યારે હાલમાં રાજકોટમાં કુલ 2 ઓમિક્રોન વેરિયન્ટના કેસ નોંધાયા છે, જે બંને દર્દીઓ હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે બીજી બાજુ રાજકોટના બસ સ્ટોપ પર સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગની કામગીરી બંધ હાલતમાં પડેલી હતી, જે બાબતનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પ્રસારિત કરવામાં આવતા તંત્ર તાત્કાલિક દોડતું થયું હતું. તાત્કાલિક અસરથી બસ સ્ટોપ પર 3 જેટલા કર્મીઓ દ્વારા સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરમાં આખલા યુદ્ધથી ટ્રાફિક જામ સર્જાયું. મેઇન હેન્ડલૂમ ચોકમાં આખલાઓનું યુદ્ધ જોવા મળ્યું. ટ્રાફિક જામ થતા વેપારીઓએ દુકાનોના શટર પાડી દીધા. આખલા યુદ્ધના કારણે અડધો કલાક સુધી નાસભાગ મચી ગઈ. સુરેન્દ્રનગર શહેરમાં રખડતા ઢોરોથી લોકો પરેશાન બની ગયા છે. પાલિકા તંત્રની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે રખડતા ઢોરને ડબ્બે પૂરવાની કાર્યવાહી ન કરાતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આપેલું એક નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, જેમાં તેમણે આહ્વાન કર્યું છે કે તેઓ યુવાનો માટે કોંગ્રેસ જોડવા પણ તૈયાર છે. સવાલ એ પણ છે કે પેપર ફૂટ્યાના 12 દિવસ બાદ હાર્દિકને યુવાનોની યાદ કેમ આવી? તમને એવું લાગતું હોય કે હાર્દિક કોંગ્રેસમાં છે અને કોંગ્રેસના નેતા તરીકે લડવા આવે, એના કરતા રાજીનામું આપીને લડવા આવું. ચલો તમે લડવા તૈયાર છો? પેપર લીક મુદ્દે યુવાનોને ગાંધીનગર પહોંચી સરકારનો ઘેરાવ કરવા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે અપીલ કરી. હેડ ક્લાર્ક પેપર લીક તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થવા મુદ્દે હાર્દિકે સરકાર પર પ્રહાર કર્યા. હાર્દિકે કહ્યું કે જો યુવાનો કહેશે તો તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપવા પણ તૈયાર છે. યુવાનો જો તૈયાર થતા હોય, યુવાનો પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સરકાર સામે લડવાનું જોખમ લેતા હોય તો હાર્દિક પટેલ તમારા માટે જોખમ લેવા તૈયાર છે. પાર્ટી છોડીને તમારા માટે લડવા આવું. ચલો તમને એવું લાગતું હોય કે હાર્દિક કોંગ્રેસમાં છે અને કોંગ્રેસના નેતા તરીકે લડવા આવે, એના કરતા રાજીનામું આપીને લડવા આવું. ચલો તમે લડવા તૈયાર છો? આ ભરતી પ્રક્રિયામાં 150,000 લોકોના પેપર લીક થયા છે, એમાંથી 25,000 લોકો આવશે ગાંધીનગર. ચલો હું લડવા તૈયાર છું. માનવામાં આવી રહ્યું છે કે આપ નેતા યુવરાજસિંહ જાડેજાની સક્રિયતા અને યુવાનોમાં લોકપ્રિયતાને જોતા હાર્દિકની ચિંતામાં વધારો થવો સ્વાભાવિક છે, કારણ કે યુવરાજ તપાસ યોગ્ય માર્ગે હોવાનું કહી રહ્યા છે. સાથે જ પોતાની જ પાર્ટીને કમલમમાં ઘૂસીને કરેલા વિરોધને અયોગ્ય ઠેરવી રહ્યા છે. એવા જ સમયે હાર્દિક આપનું સમર્થન કરતા દેખાયા. મારા બાપા કે મારી મા એક ડુંગળી અને એક રોટલો ખાઈને મને ભણાવી ગણાવીને કોલેજ પૂરી કરાવી, એનું સપનું એક મારો છોકરો સરકારી નોકરી કરે. કેમ નથી મળતી સરકારી નોકરી? 7 લાખ સરકારી જગ્યાઓ ખાલી પડી છે. સરકાર શું કરે છે? તમાશો જોઈ રહી છે. અને ઘણા લોકો કહે છે કે ભાજપના કમલમ કાર્યાલય ઉપર જઈને આવું ન કરવું જોઈએ. અરે હું વાત તો કાર્યાલય તોડી નાખું યાર. સપનાઓ તોડ્યા છે તમે યુવાનોના, સપનાઓને બરબાદ કરી નાખ્યા છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં યુવા મતદારો નિર્ણાયક રહેવાના છે, ત્યારે યુવા નેતાઓ પણ પોતપોતાની જમીન તૈયાર કરવા તૈયાર થયા છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ધોરાજીમાં તાલુકા અને શહેર